નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પરીક્ષા બે હજાર બાવીસ ત્રેવીસ ધોરણ આઠ વિષય સંસ્કૃત જેમનું પેપર બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત તક સુધી જોશો અને હા ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો આ સિવાય પેપર એક તેમજ અન્ય વિષયના પણ પેપરના સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ તો એ વિડીયો તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે કારણ કે આ વિષય નિષ્ણાત શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલા મોસ્ટ આઈએમપી પેપરો છે અને આ પેપરો તમે જો વ્યવસ્થિત કરી લેશો તો આરામથી તમારે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે તો લઈએ પ્રશ્ન એક જેમાં પહેલું છે વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો તો આપણે વાક્યનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે પણ જે મહત્વનું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો શિલા કશ્યાહ પુત્રી અસ્તી

અર્થ ખેડૂત માટે સંસ્કૃત શબ્દ આપો કૃષિ આગળ નાદ્યા તટમ શરણિયા શબ્દનો શો અર્થ થાય છે રક્ષણ કે શરણ આપનારી વિમલ શબ્દનો અર્થ થાય છે કમળ આ સિવાય મિત્રો તમામ વિષયોના બબે ત્રણ ત્રણ મોસ્ટ આઈએમપી પેપરોનો આપણે પેપર સેટ તૈયાર કરેલો કે જેમાં લગભગ આશરે પંદરથી પણ વધુ પેપરો છે અને એ પણ સોલ્યુશન સાથે તો આ પેપરનો પેપર સેટ જો તમે વ્યવસ્થિત કરી લેશો તો તમારે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે તો મિત્રો આ પેપર સેટ તમને ક્યાંથી મળશે એપ્લિકેશનમાંથી જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અથવા તો ગેમ ડાઉનલોડ થાય ત્યાં પ્લે સ્ટોરમાં વહી જવાનું ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન લખવાનું બરાબર અને સ્ટોર બટનમાં તમને સ્ટાન્ડર્ડ એટમાં જશો એટલે તમને પેપર સેટ મળી જશે આવી રીતે આપણી ચેનલમાં ત્રણથી બાર ધોરણના પેપર સેટ છે તમારા ભાઈ બહેન સગા સંબંધીને શેર કરી શકો અથવા તો એમને કોઈ પણ વિષયમાં હજી કંઈ પણ ડાઉટ હોય તો એમના વિડીયો પણ આપણે પ્લે લિસ્ટમાં મૂકેલા છે અને એ પણ સોલ્યુશન સાથે અને બીજું એમાં શિક્ષક લાઈવ ભણાવશે અને શાળા મિત્ર એપ્લિકેશનની અંદર પણ વિડીયો છે એટલે તમારા ભાઈ બેન સગા સંબંધીને પણ તમે જરૂરથી વાત કરી શકો છો શેર કરી શકો છો અને તમને હજી કોઈ ડાઉટ હોય ગણિતમાં ખાસ કેડિયો પણ જોઈ શકશો ત્યાર પછી આપેલા સંસ્કૃતમાં ઉત્તર લખો કોઈ પણ પાંચ એકલવ્ય દ્રોણમ કિમ અવદત તો એકલવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ અહમ અપી ધનુર્ધરમ ભવિતુમ ઈચ્છા કૃપયા મામ સ્વીકુ

અહમ પ્રાતઃ શાર્ધ વાદને પ્રાર્થના કરો મી ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે વાક્યોમાં ફેરફાર કરીને વાક્યોને ફરથી લખવાનો છે બરાબર ગચ્છમ ગચ્છામ પીબ પીબામ ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો ગચ્છામ વિંદામ રૂપો ઓળખો યહી તો આ ઈ ધાતુમાં આજ્ઞાર્થ પરસ્મે પદ મધ્યમ પુરુષ એકવચન વચન માલામ આ કારાંત સ્ત્રીલિંગ દ્વિત્યા વિભક્તિ એક નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા શબ્દ ઉપર ચેકવાનો એટલે સાચો શબ્દ રહેશે ટકા એટલે રૂપિયા ટકાવાળી શબ્દો ઉપર ચેકી નાખ્યું વરે તે વપરે છે વિક્રેતા વિક્રેતા એટલે શું આવશે વેપારી ષોડશ એટલે છવ્વીસ સપાદ દાદશ બાર વાગે સોરી સપાદ દાદશ્ય એટલે સવા બાર વાગે એટલે બાર વાગે જ ખોટો શબ્દ ભાગ એટલે કે મારી થશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે ઘટના પ્રમાણે તમારે વાક્યને ગોઠવવાના છે મમ માતા ગૃહમ કરો તામ સહાયમ કરો નવદા નવવાદ દસ વાદન અદ્યમ કરો ત્યાર પછી છે શાર્ધ આ ચોથું વાક્ય શાર્ધમ એકાદશ ભોજન કરો ત્યાર પછી છે પાંચમું સપાદ દાદશ્યવાદને વિદ્યાલયમ ગચ્છામી અને છઠ્ઠું તત્રમ અહમ વિવિધના વિષયામ પઠામી ત્યાર પછી અહીંયા તમારે જોડકા છે એને યોગ્ય રીતે શું કરવાના છે જોડવાના છે તો મિત્રો તમને દરેક નામે જવાબ આપી દીધા છે બરાબર તો વિડીયો પોઝ કરી અથવા તો સ્ક્રીનશોટ પાડીને જોઈ શકશો ત્યાર પછી સંધિ છોડો તદયવ કોપી કોહવતાપી તતા તસ્તી તત્રવત્તાસ્તી સાચા સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો કંઠહઃ એટલે ગ્રીવા સુવર્ણમ કાંચન્યમ વૃક્ષઃ પાદપહ સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે પ્રવાસમાં મારી દીકરી છે પ્રવાસે મમ્મી પુત્રી અસ્તી હર્ષા અમરેલીથી જૂનાગઢ જાય છે તો હર્ષા અમરેલી તહ જૂનાગઢમ ગચ્છતી કુમાર ભુજથી અમદાવાદ જાય છે કુમાર ભુજ અમદાવાદમ ગચ્છતી ત્યાર પછી દૂધ પીઉું છું અને નાસ્તો કરું છું તદંતરમ દુગ્ધમ પીબામી અલ્પાહારમ ચ કરોમી મી દસ વાગ્યે હું સુઈ જાઉં છું અહમ દસ વાદ કરો મી ભગવાન બુદ્ધનું નું શિલ્પ સુંદર છે ભગવત બુદ્ધ શિલ્પમ સુંદરમતી ત્યાર પછી શ્લોક પૂર્તિ કરવાની છે તો તમને શ્લોક આપેલા છે મિત્રો બરાબર તો સ્ક્રીનશોટ પાડીને અથવા તો પોઝ કરીને વિડીયો જોઈ શકશો તો આવી રીતે તમારી શ્લોક પૂર્તિ તમે કરી શકશો તો આમાંથી કોઈ પણ શ્લોક પૂર્તિ તમને પૂછાઈ શકશે

બસ યાનમ તો આવી રીતે મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોયું તમારા મિત્રો દોસ્તોને શેર કરજો તમામ વિદ્યાર્થી મિત્રોની પરીક્ષાની શુભકામના ઓલ ધી બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત